हेलो फ्रेंड्स, वेलकम बैक टू द नेक्स्ट लेक्चर। આપણે આગળના લેક્ચરમાં સહપ્રભાવિતાના ઉદાહરણ તરીકે અંતર્ગત એબીઓ બ્લડ ગ્રુપ જે છે એના વિશે ડિટેલમાં ચર્ચા કરી હતી। હવે એબીઓ બ્લડ ગ્રુપ જે છે એના વિશે તમે 11th સ્ટાન્ડર્ડમાં પણ ભણી ગયા છો, પ્રાથમિક માહિતી તમને છે। એને આધારિત આપણે એના જનીન બંધારણને ધ્યાનમાં લઈ અને કઈ રીતે માતા-પિતા જે છે એમાંથી બ્લડ ગ્રુપ વારસા મળે છે એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છે। બરાબર, એટલે સૌથી પહેલા એબીઓ બ્લડ ગ્રુપ જે છે એના વિશે સામાન્ય માહિતી મેળવી લઈએ। તો આગળ પણ આવી ગયેલું છે એ પ્રમાણે સૌથી પહેલા મેઇન રુધિર જૂથ, ચાર પ્રકારના રુધિર જૂથ થશે, એના માટે જવાબદાર શક્ય જનીન પ્રકારો સૌથી અગત્યના છે। બરાબર, એ બી, એ બી અને ઓ, કારણ કે આની આપણે વધારે જરૂર પડશે, આજની જે પ્રેક્ટિસ જે છે એમાં સૌથી વધારે જરૂર પડશે। આગળ આવી ગયું પ્રમાણે સૌથી પહેલો એ રુધિર જૂથ, બરાબર, જે એ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિ જે છે એમાં બે પ્રકારના જનીન પ્રકાર શક્ય છે, આઈ એ, આઈ એ સમીપની સ્થિતિમાં અથવા આઈ એ સ્મોલ આઈ થશે વિષમયુગ્મી સ્થિતિમાં। એની સરખામણીમાં બી બ્લડ ગ્રુપ જે છે એમાં જનીન પ્રકાર બંને કેપિટલ આઈ બી અથવા IB small i જે થશે વિષમયુગ્મી સ્થિતિમાં। ત્રીજો પ્રકાર AB બ્લડ ગ્રુપ જે છે એમાં જવાબદાર જનીન પ્રકાર થશે IA અને IB, મતલબ બંને પ્રભાવી જનીનો એક સાથે વ્યક્ત થશે। અને એની સરખામણીમાં જે O બ્લડ ગ્રુપ જે છે એમાં જનીન પ્રકાર થશે બંને small i। આને અંતર્ગત તમે 11th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો, પ્રમાણે યાદ રાખવાનું છે એ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિ હોય એના રક્તકણ પર એ એન્ટીજન આવેલો હોય, સામે એના રુધિર રસ જે છે એમાં એન્ટીબોડી બી આવેલો હોય ઊંધું પર, બી બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિ જે છે એમાં એન્ટીજન બી હોય અને એના રુધિર રસમાં એન્ટીબોડી જે છે એ હોય, એ બી બ્લડ ગ્રુપ જે છે એમાં રક્તકણની સપાટી પર બંને એન્ટીજન હોય એ અને બી, જ્યારે એની સરખામણીમાં રુધિર રસમાં એક પણ એન્ટીજન એન્ટીબોડી હોતા નથી, જ્યારે ઓ બ્લડ ગ્રુપ જે છે એમાં એન્ટીબોડી જે છે બંને હોય એ અને બી, પણ એન્ટીજન એક પણ હોતા નથી। આ બધું તમે 11th માં ભણી ગયા છો એટલે હું રિપીટ નથી કરતો। આપણે અત્યારે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એના ખાસ બધા જનીન પ્રકાર જે છે, જનીન પ્રકારના આધારે માતા પિતામાંથી કયા પ્રકારનો જનીન વારસા મળે, બરાબર, જન્યુ એના આધારે હું બ્લડ ગ્રુપ જે છે નક્કી કરું, બરાબર। એટલે સૌથી પહેલા હું સિમ્પલ જે છે એ અર્થમાં સમજી લઈએ કે બે જનીનોની જોડ છે, બે જનીનો જોડમાંથી ફરજિયાત એક જનીન માતા તરફથી વારસા મળે, બીજું જનીન જે છે પિતા તરફથી વારસા મળે, બંને જનીનોની જોડ જે છે એ કઈ બને એના આધારે નક્કી થશે એ બાળક જે છે એનું બ્લડ ગ્રુપ, બરાબર। એટલે બહુ સિમ્પલ જે છે આ રીતે માતા તરફથી મળેલ વારસા મળેલ જનીન પિતા તરફથી વારસા મળે જનીન અને બાળક જે છે એનું બ્લડ ગ્રુપ અથવા જનીન પ્રકાર જે છે આધાર। હવે જો અલગ અલગ ઘણી બધી સંભાવનાઓ જે છે લઈ લઈએ, સૌથી પહેલું દાખલા તરીકે આઈ એ માતા તરફથી મળતું જનીન જે છે આઈ એ, પિતા તરફથી મળતું જનીન પણ છે આઈ એ, બંને ભેગા થવાથી એ શક્ય જનીન પ્રકાર મળશે સમયુગ્મી આઈ એ, એટલે એનું શક્ય રુધિર જૂથ પ્રકાર જે છે થશે એ, કારણ કે બંને આઈ એ જે છે એ જનીન વારસા મળવાથી એનું જનીન બંધારણ થશે આ રીતે। આવું જનીન બંધારણ ધરાવતું બ્લડ ગ્રુપ જે છે એ કયું થશે તો એ, લખશો બાળકનું રુધિર જૂથ। એવી જ રીતે બીજી સંભાવના માતા તરફથી આઈ એ પિતા તરફથી મળે છે જનીન સ્મોલ આઈ, બંને ભેગા થશે એટલે જનીન બંધારણ થશે આઈ એ સ્મોલ આઈ, એક પ્રભાવી એક પ્રચ્છન્ન, આમાંથી આઈ એ જે છે એન્ટીજન એ નું નિર્માણ કરે, આ વિષમયુગ્મી સ્થિતિમાં કોનો પ્રકાર છે એ બ્લડ ગ્રુપ ને, એવા બાળક જે છે એનું બ્લડ ગ્રુપ પણ થશે એ।
त्रीजु आई ए आई बी माता तरफ थी वारसा मळे छे, आई ए पिता तरफ थी वारसा मळे छे, आई बी એટલે શક્ય જનીન પ્રકાર થશે આઈ એ આઈ બી બંને પ્રકાર હાજર હોય એટલે બ્લડ ગ્રુપ થશે એનું એ બી બરાબર બંનેમાંથી અલગ અલગ જનીન જે છે વારસા મળે એવી જ રીતે આઈ બી આઈ બી માતા અને પિતા બંનેમાંથી જે આઈ બી પ્રકારના જનીન વારસા મળે એટલે જનીન બંધારણ પ્રકાર થશે આઈ બી આઈ બી બંને સમયુક્તની સ્થિતિમાં અને બ્લડ ગ્રુપનો પ્રકાર થશે બી કારણ કે એમાં એક જ પ્રકારનો એન્ટીજન જે છે ખાલી નિર્માણ થશે આગળ લઈએ એના પછી આઈ બી સ્મોલ આઈ માતા તરફથી મળે છે આઈ બી પિતા તરફથી મળે છે સ્મોલ આઈ અથવા એનાથી ઊંધું પણ હોય છે તો શક્ય જનીન પ્રકાર આઈ બી સ્મોલ આઈ વિષમયુક્તની સ્થિતિમાં કયો પ્રકાર થશે બી બરાબર એટલે કે બી બ્લડ ગ્રુપ જે છે બાળક જે છે જોવા મળશે સેમ એ જ રીતે પછીનો પ્રકાર છે માતા તરફથી અને પિતા તરફથી બંનેમાંથી વારસા મળે છે જનીન જે છે સ્મોલ આઈ એટલે બાળકમાં જનીનની જોડ થશે બે સ્મોલ આઈ હોય એટલે એનો રુધિર જૂથ પ્રકાર થશે ઓ એટલે આ એક સિમ્પલ ક્વેશ્ચન જે છે એટલે પૂછાય માતા અને પિતા તરફથી મળતો જનીનનો પ્રકાર જે છે આ હોય બાળક જે છે એમાં કયું બ્લડ ગ્રુપ હશે તો બ્લડ ગ્રુપ નક્કી કરવા માટે તમારે સૌથી પહેલા આ બધા શક્ય જનીન પ્રકાર યાદ રાખવા પડશે અને યાદ રાખીને આના પરથી તમે એનું બ્લડ ગ્રુપ જે છે એ નક્કી કરી શકો હવે બીજી જે રીતના ક્વેશ્ચન પૂછાય છે તમને બ્લડ ગ્રુપ આપેલું હોય અને એના પરથીનું બ્લડ ગ્રુપ જે છે પૂછે કારણ કે આમાં તમે સીધી સીધા જનીન આપી દીધા છે બરાબર પણ એની સરખામણીમાં તમને બ્લડ ગ્રુપ આપેલું હોય તો તમે કઈ રીતે નક્કી કરી શકો બરાબર એટલે એના પછીનો ભાગ જે છે જો માતા પિતા અને બાળક જે છે બરાબર એના સંદર્ભમાં આધારિત લેલું છે એમાં ફરક લખશું ખાલી આપણે બંનેના રુધિર જૂથ લેશું જો માતાનો રુધિર જૂથ છે એ પિતાનો રુધિર જૂથ છે બી બાળકનું રુધિર જૂથ કયું હોઈ શકે આપેલ ક્વેશ્ચન આપી દે નંબર 1 પહેલો ક્વેશ્ચન છે માતાનું રુધિર જૂથ એ હોય પિતાનું રુધિર જૂથ બી છે તો શક્ય બાળકના રુધિર જૂથ કયા કયા છે એમાં બે કે શક્યતા જે જોવા મળે આવી બે ત્રણ રીત શીખવાડું છું એ પછી તમારે બીજી જાતે બનાવવાનું એટલે જો એના પછી કઈ રીતે મેળવી શકાય જ્યારે માતા અને પિતા બંનેનું બ્લડ ગ્રુપ આપેલું હોય અને બાળકનું બ્લડ ગ્રુપ નક્કી કરવાનું હોય ત્યારે આગળ જેમ કીધું તે પ્રમાણે માતાનું બ્લડ ગ્રુપ થશે એ પિતાનું બ્લડ ગ્રુપ છે બી બાળક જે છે એનું બ્લડ ગ્રુપ શોધવાનું છે પહેલો ક્વેશ્ચન આવી સ્થિતિમાં સૌથી પહેલા તમારે એ અને બી બંને જે છે એ બ્લડ ગ્રુપમાં એના શક્ય જનીન પ્રકાર જે છે એ નક્કી કરી નાખવાનો બરાબર સમયુગ્મી કે વિષમયુગ્મી તમને આપેલું હોય તો ચોક્કસ જવાબ આવે બરાબર અથવા ન આપેલું હોય તો એના બંને અલગ અલગ જનીન પ્રકાર જે છે લઈ શકાય જેમ કે એ બ્લડ ગ્રુપ જે છે તેમાં એનું જનીન પ્રકાર કયો હોઈ શકે આઈ એ અથવા આઈ એ સ્મોલ આઈ માતામાં આ પ્રકારના જનીનો હોઈ શકે એવી જ રીતે બી બ્લડ ગ્રુપ માટે પિતામાં બંને આઈ બી અથવા આઈ બી સ્મોલ આઈ બે માંથી કોઈ પણ એક જનીન પ્રકાર જે છે આપેલો હશે હવે બંને માંથી જવાબદાર કયા કયા જનીનો વારસામાં મળે બરાબર એના આધારે સિમ્પલ જે આગળ આપણે રીત લીધી તેની જેમ જેમ યુનિટ સ્ક્વેર પદ્ધતિ છે એની જેમ ક્રોસ ગુણાકાર એક બાજુ માતા અને બીજી બાજુ પિતા તરફથી મળેલા અલગ અલગ જનીનો જો માતા તરફથી જે જનીનો આપણને વારસા મળવાના છે એમાં ટોટલ કેટલા પ્રકારના જનીન છે જો તમને સમયુગ્મી કીધું હોય તો બંને આઈ એ આઈ એ બે જનીનો લખી દેવાના વિષમયુગ્મી કીધું હોય તો આઈ એ અને સ્મોલ આઈ પિતા તરફથી પણ સેમી જ રીતે કંઈ નથી આપેલું તો ટોટલ કેટલા પ્રકારના જનીનો છે આઈ એ અને સ્મોલ આઈ આઈ બી અને સ્મોલ આઈ બે પ્રકારના જનીનો છે બે જનીનને આપણે વારસાથી ક્રમશ લઈએ માતા તરફથી મળેલા બે અલગ અલગ જનીન આઈ એ બીજું જન્યુ હશે સ્મોલ આઈ એવી જ રીતે પિતા તરફથી
आई बी स्मॉल है। जो तुमने कहीं आपेलू नथी तो बराबर बे प्रकार આવી ન લઈ શકાય। જો તમને ચોખોટ કરીને કીધેલું હોય કે માતા સમયુગ્મી એ બ્રડગ્રુપ ધરાવે છે, સમયુગ્મી કીધું હોય તો માતામાં આઈ એ અને અહીંયા પણ કેપિટલ આઈ એ લેવું પડે બરાબર। પણ એવું નથી તો અભી આપણે શક્યતા લીધેલી, અભીના ક્રોસ ગુણાકાર કરવાથી શક્ય અલગ અલગ જે છે બ્રડગ્રુપ નક્કી થશે। જો આઈ એ આઈ બી બંનેનો ક્રોસ ગુણાકાર આઈ એ આઈ બી, બીજું આઈ એ સ્મોલ આઈ, ત્રીજું આઈ બી સ્મોલ આઈ, અને બંને સ્મોલ આઈ। ચાર અલગ અલગ પ્રકારના આપણને જનીન પ્રકાર મળ્યા, જ્યારે ચાર જનીન પ્રકારના આપણે રુધિર જૂથ લખીએ એટલે શક્ય રુધિર જૂથ કયા કયા થશે। જો સૌથી પહેલું છે આઈ એ અને આઈ બી, મતલબ બાળકનું બ્લડગ્રુપ એ બી હોઈ શકે। બીજું I A small I એટલે A, I B small I એટલે B, અને બંને small I એટલે O। એટલે જવાબ આવશે કે જ્યારે માતા અને પિતા બંનેનું બ્લડગ્રુપ જે છે A અને B હોય ત્યારે એમાં શક્ય રુધિર જૂથ કયા હોઈ શકે, A B A B અથવા O, ચારમાંથી કોઈ પણ એક પ્રકાર જે છે આવી શકે। પણ જ્યારે તમને સમયુગ્મી કે વિષમયુગ્મી એવું ચોક્કસ કીધું ન હોય ત્યારે આ રીતે લઈ શકાય બરાબર। સમયુગ્મી A અને સમયુગ્મી B એવું કીધું હોય તો બધામાં માત્ર ને માત્ર જે છે જવાબ આવે ખાલી A B બ્લડગ્રુપ, બંને જે છે સમયુગ્મી કીધા હોય તો જવાબ જે છે ખાલી A B બ્લડગ્રુપ આવે બરાબર। એટલે એમાં નથી એ પ્રમાણે લીધેલું એટલે અહીં થઈ જશે। બીજું સેમ માતાનો બ્લડગ્રુપ છે O અને પિતાનો બ્લડગ્રુપ જે છે એ છે A, તો બાળકનો બ્લડગ્રુપ જે છે કઈ હોય છે કે બીજો દા ફરીથી લખીએ, માતા રુધિર જૂથ છે O, પિતા તરીકે બ્લડગ્રુપ જે છે A, બાળકમાં કયો હશે? સૌથી પહેલા એના શક્ય જનીન પ્રકારો, ઓ બ્લડ ગ્રુપ છે એટલે એનામાં જનીનો હાજર હશે બંને સ્મોલ આઈ, કારણ કે બીજો કોઈ એમાં ઓપ્શન નથી। એ માટે બે શક્યતા છે આઈ એ આઈ એ અથવા આઈ એ સ્મોલ આઈ, બેમાંથી કોઈ પણ એક જે છે શક્યતા હોઈ શકે। હવે આ બંનેમાંથી બંનેને આપણે ક્રોસ ગુણાકાર કરી આગળની જેમ જ બરાબર માતા પિતા જે છે એને સંજ્ઞા પણ આપીને આપી શકે, સંજ્ઞા માતા તરીકે આ સંજ્ઞા જે છે પિતા તરીકે સંજ્ઞા આપીને બંનેનો ક્રોસ ગુણાકાર પણ કરી શકે એટલે સેમ આગળની જેમ। નેક્સ્ટ માતા તરફથી બીજી બાજુ પિતા તરફથી મળતા બંને અલગ અલગ જે છે જનીન, માતા તરફથી બંને જનીનો સરખા છે સ્મોલ આઈ, પિતા તરફથી કેટલા પ્રકારના જનીનો છે તેમાં આઈ એ છે અને સ્મોલ આઈ છે, એક બાજુ આવશે આઈ એ બીજું સ્મોલ આઈ, બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ એટલે આપણને પ્રકાર મળશે આઈ એ સ્મોલ આઈ બીજું સ્મોલ આઈ ત્રીજું આઈ એ સ્મોલ આઈ ચોથું પણ બંને સ્મોલ આઈ। આમાં શક્ય તમે ટોટલ ચારમાંથી જનીન પ્રકાર જોશો ખ્યાલ આવશે આ બે સરખા છે આ બે સરખા છે આઈ એ અને સ્મોલ આઈ, એટલે નો શક્ય રુધિર જૂથ કયા આવશે, માત્ર ને માત્ર આવશે એ અથવા ઓ, જવાબ આવશે એ અથવા ઓ। એટલે જો ક્વેશ્ચન કઈ રીતે પૂછાય, કોઈ વ્યક્તિ જે છે એનું નામ આપીને કીધેલું હોય બરાબર, કે દાખલા તરીકે કોઈ પણ જે છે માતાનું રુધિર જૂથ ઓ છે પિતાનું રુધિર જૂથ જે છે એ છે, તો એવી વ્યક્તિમાં અથવા એવા બાળકમાં કયું રુધિર જૂથ હોય શકે નહીં, એ અને ઓ બંનેની સંભાવના છે, બી અને એ બી ક્યારેય ન હોય બરાબર। આ યાદ રાખજો આ રીતે વિશેની રીતે પૂછે કયું બ્લડ ગ્રુપ હશે નહીં તો બી અને એ બી ક્યારે નહીં હોય, સંભાવના કઈ છે તો બાળકમાં કાં તો એ બ્લડ ગ્રુપ હશે ને કાં ઓ બ્લડ ગ્રુપ હશે, બેમાંથી કોઈ પણ એક જે છે એ વારસા મળી શકે, એનો આધાર છે માંથી કયું જનીન એને વારસામાં મળવાનું છે તે બરાબર। લાઈવ રીતે થઈ ગઈ આવી જ રીતે ત્રીજું ઉદાહરણ છે
માતામાં ઓ બ્લડ ગ્રુપ, પિતાજી જેનું એબી બ્લડ ગ્રુપ, બાળકનું કયું રુધિર જૂથ જે છે હોય શકે. ત્રીજું ઉદાહરણ લઈએ, માતા ઓ પિતા તરફથી એબી બાળકનું રુધિર જૂથ કયું હોય છે. સૌથી પહેલા માતાજી જેનું જનીન બંધારણ અગ્રણી જેમ બંને સ્મોલ આઈ, પિતાનું બ્લડ ગ્રુપ છે એબી, એનું પણ જનીન પ્રકાર છે આઈ એ આઈ બી. એટલે સિમ્પલ શક્ય પ્રકાર જે છે નક્કી કરવા માટે બંનેના જન્યુ લઈએ અને એનો ક્રોસ ગુણાકાર કરીએ માતા તરફથી અને પિતા તરફથી મળતા અલગ અલગ જન્યુ. માતા તરફથી મળશે બંને સ્મોલ આઈ, બંને મૂકી દઈએ. પિતા તરફથી મળશે એક આઈ એ, બીજું આઈ બી, બંનેનો ક્રોસ ગુણાકાર કરીએ એટલે ટુ સિમ્પલ આઈ એ સ્મોલ આઈ, આઈ બી સ્મોલ આઈ, આઈ એ સ્મોલ આઈ, આઈ બી સ્મોલ આઈ. હજુ આમાં શક્ય પ્રકાર તમે જોશો તો બે સરખા છે, આ બંને સરખા છે, બંને કયા પ્રકારના રુધિર જૂથ માટે જવાબદાર છે. તો શક્ય રુધિર જૂથ આ બંને એ માટે જવાબદાર છે, બીજા બંને જે છે બી માટે. એટલે જવાબ શું આવશે, જો માતા અને પિતાનું રુધિર જૂથ આ રીતે હોય, માતામાં ઓ રુધિર જૂથ હોય, પિતામાં એબી હોય, તો શક્ય પ્રકાર એ અથવા બી હશે. ક્યારે ઓ નહીં હોય, ક્યારે એબી નહીં હોય, બરાબર. ઓ અને એબી જે છે શક્ય નથી, માત્ર ને માત્ર એ હશે અથવા તો બી હશે, તો એમાંથી કોઈ પણ એક બ્લડ ગ્રુપ જે છે હોય શકે, બરાબર. આવી જ રીતે તમે બાકીના બધા જે છે બ્લડ ગ્રુપ ને આ પદ્ધતિ દ્વારા જે છે એ ગણી શકો. એટલે તમને હોમવર્ક સ્વરૂપે હું બાકીના જે છે બ્લડ ગ્રુપ માં લખું છું, તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. જેમ કે બી બી ઓ ઓ એબી એબી બી, બરાબર. આપણે ટોટલ ત્રણ જે છે સિવાયના ત્યારે બાળકનું રુધિર જૂથ જે છે કઈ રીતે જાણી શકાય. હવે આના પછી એક બીજી એક રીત જે છે આપણે જોઈએ કે જેમાં આનાથી ઊંધું, બાળકનું અને માતાનું રુધિર જૂથ આપેલું હોય તો એના પરથી પિતાનું બ્લડ ગ્રુપ કયું હોય શકે, બરાબર. એના પછી આપણે જોઈએ, જો એના પછી આપણે આગળ બીજો પ્રકાર એવી રીતે જોવાનું છે કે જેમાં માતા અને બાળક જે છે એનું રુધિર જૂથ આપેલું હોય, બરાબર. તો એના પરથી પિતાનું રુધિર જૂથ જે છે કઈ રીતે નક્કી કરી શકે. એટલે ફરીથી પાછું બોક્સ સ્વરૂપે દર્શાવીએ, માતાનું રુધિર જૂથ બાળકનું રુધિર જૂથ અને પિતાનું શક્ય રુધિર જૂથ પૂછી શકે. સૌથી પહેલું માતાનું રુધિર જૂથ છે એ, બાળકનું રુધિર જૂથ છે બી,
પિતાનું રુધિર જૂથ કયું હશે? એટલે ખાસ સૌથી પહેલી બાબત જે છે તમારે ક્વેશ્ચનમાં વાંચી અને એ જોવાની છે, આગળ જે મેં એ રીતે શીખવાડી છે એ રીત કઈ રીતની છે, તો કે એમાં માતા પિતા બંનેનું રુધિર જૂથ આપેલું હતું એટલે બેયનો ક્રોસ ગુણાકાર કરીએ એટલે બાળકનું રુધિર જૂથ મળે. ખાસ આમાં ધ્યાન રાખવાનું છે કે બાળકને માતાનું રુધિર જૂથ આપેલું છે અથવા તો તમને બાળક અને પિતાનું રુધિર જૂથ આપેલું હોય તો એના પરથી જે છે પછીના પિતૃ જે છે એનું રુધિર જૂથ મેળવવાનું હોય તો ક્રોસ ગુણાકાર કરવાનું નથી, બરાબર? કારણ કે માતા પિતા જે છે બંનેના જનીનો ભેગા થઈને બાળકનું નિર્માણ થાય, બાળક અને માતા જે છે એના રુધિર ભેગા કરી એના જનીન ભેગા કરીને પિતાનું નિર્માણ કરવાનું નથી, એટલે ખાસ એ ભેગું ના થાય રીત જુદી છે. બંનેમાં બાળક અને માતા રુધિર જૂથ આપેલું હોય તો પિતાનું રુધિર જૂથ કયું હોય શકે? જો પહેલી રીત સૌથી પહેલા માતાનું રુધિર જૂથ આપેલું છે એ, બાળકનું રુધિર જૂથ આપેલું છે બી, પિતાનું રુધિર જૂથ કયું હોય શકે? શક્ય રુધિર જૂથ. હવે જો કઈ રીતે આમાં, તો સૌથી પહેલા માતાનું રુધિર જૂથ આપેલું છે એ, બાળકનું રુધિર જૂથ આપેલું છે બી. આગળ આપણે જોયું પ્રમાણે બાળક જે છે એના ગર્ભરૂપ નક્કી કરવા માટે એમાં જે બે જનીનો હોય એમાંથી ફરજિયાત એક જનીન માતા તરફથી મળે અને બીજું જનીન પિતા તરફથી મળે. એક આપણને પિતૃ આપેલા છે, બરાબર? તો બીજા પિતૃ નક્કી કરવા માટે એના જનીન જે છે એની મદદથી આપણે પિતૃને નક્કી કરી શકીએ. જેમ કે માતાનું રુધિર જૂથ આમાં એ આપેલું છે તો એ માટે જવાબદાર જનીન પ્રકાર કયા શક્ય છે? આગળ જોઈ પ્રમાણે કે માતામાં કા સમયુગ્મી એ હોય તો બંને કેપિટલ એ હશે, વિષમયુગ્મી હોય તો એક કેપિટલ આઈ એ અને સ્મોલ આઈ, આવા જનીન પ્રકાર હશે. આ બંનેમાંથી આગળ જેમ કીધું પ્રમાણે કે બે જનીનો ટોટલ હશે શક્યતા, કા આઈ એ હશે અને કા સ્મોલ આઈ, આ બે પ્રકારના ટોટલ જનીનો જે છે એ માતામાં છે. હવે એની સરખામણીમાં બાળક જે છે એનું ગર્ભરૂપ છે બી, તો બી ગર્ભરૂપ ક્યારે શક્ય બને? જ્યારે એમાં બે આઈ બી જનીન આવેલા હોય અથવા તો એક આઈ બી અને સ્મોલ આઈ આવેલું હોય ત્યારે શક્યતા છે. આપણને સમયુગ્મી કે વિષમયુગ્મી એવું સ્પષ્ટ કીધેલું ન હોય એનો મતલબ આમાં પણ બે પ્રકારના જનીનો છે, જુદા જુદા કયા? એક છે આઈ બી, બીજું છે સ્મોલ આઈ, બાકી આ બધા જે છે સમાન એવા બે અલગ અલગ જનીનો રહ્યા છે. હવે જો ખાસ આના પરથી શું નક્કી થાય, બાળકમાં એક જનીન આઈ બી છે બીજું છે સ્મોલ આઈ, આ બે માંથી કોઈ પણ એક જનીન માતામાંથી આવેલું હશે બીજું પિતામાંથી આવેલું હોય. એક આપણને પિતૃ આપેલા છે એટલે આપણે સરખામણી કરીને જોઈ શકીએ કે આમાં કયું માતા તરફથી જનીન આવેલું છે. જો તો માતા તરફથી આમાં મેચ થતું એવું જનીન કયું? આઈ એ આમાં નથી એટલે આ જનીન કોઈ વારસામાં મેળવ્યું નથી. સ્મોલ આઈ જનીન વારસામાં મેળ્યું છે જે બાળકમાં છે. સ્મોલ આઈ વારસામાં મેળ્યું છે એનો મતલબ માતા તરફથી મળેલું જનીન જે છે એ સ્મોલ આઈ છે. આ જનીન ખબર પડી ગઈ કે આ માતા તરફથી મળેલું છે તો બીજું ફરજિયાત જે હોય એ ક્યાંથી મળેલું હોય? પિતા તરફ. પિતા તરફથી મળેલું જનીન છે આઈ બી. હવે જોવાનું કે આઈ બી જનીન જે છે બરાબર ધરાવતા હોય એવા કયા કયા બ્લડ ગ્રુપ છે, એવા કયા કયા બ્લડ ગ્રુપ છે કે જેમાં આઈ બી જનીન આવતા હોય. અહીંયા મેં જનીન પ્રકાર લખી રાખેલા છે, જો તમારે યાદ રાખવાના છે કયા કયા છે. તો કે આમાંથી કયા કયા બ્લડ ગ્રુપ એવા છે જેમાં આઈ બી છે? એ માં નથી આવતો આઈ બી, બી માં આઈ બી છે, એ બી માં આઈ બી છે, ઓ માં નથી. બે એવા બ્લડ ગ્રુપ છે જેમાં આઈ બી હોય શકે, એના પરથી નક્કી થાય કે પિતાનું બ્લડ ગ્રુપ કાં તો ફરજિયાત બી હશે અને કાં તો એ બી હશે. આ બે સિવાય કોઈ શક્યતા છે નહીં. આનો જવાબ શું થશે? બરાબર, બાળકનું બ્લડ ગ્રુપ બી ત્યારે જ હોઈ શકે જ્યારે માતા તરફથી સ્મોલ આઈ વારસા મળ્યું છે આ પ્રશ્ન માટે. અને બી જે છે એના માટે જવાબદાર બ્લડ ગ્રુપ કયા કયા? બી માં પણ આઈ બી હોય, એ બી બ્લડ ગ્રુપ માં પણ આઈ બી જનીન હોય એટલે આનો જવાબ થશે બી અથવા એ બી. પ્રશ્ન બે રીતે પૂછી શકે, માતા જે છે એનું બ્લડ ગ્રુપ એ છે, બાળકનું બ્લડ ગ્રુપ બી છે, તો પિતાનું કયું રુધિર જૂથ હોય શકે? તો જવાબ આવશે બી અથવા એ બી, પણ કયું ન હોય શકે તો આ સિવાયના નહીં હોય.
બાકી રહી છે એ અથવા ઓ એ બ્લડ ગ્રુપ ક્યારે હોય છે કે નહીં આ બેમાંથી જે છે જવાબ આવશે એટલે આ એક રીત થઈ ગઈ સેમ બીજો ક્વેશ્ચન માતાનું બ્લડ ગ્રુપ છે એ બી બાળકનું બ્લડ ગ્રુપ છે એ પિતાનું બ્લડ ગ્રુપ જે છે કયું હોય શકે સેમ બીજો ક્વેશ્ચન આજે છે પ્રમાણે માતા બ્લડ ગ્રુપ છે એ બી બાળકનું બ્લડ ગ્રુપ છે એ માતામાં એ બી બ્લડ ગ્રુપ છે એના માટેનું જનીન બંધારણ છે આઈ એ આઈ બી આપણે નક્કી થયું કે એમાં બે જ પ્રકારના જનીન હશે કાં આઈ એ હશે કાં હશે આઈ બી બીજું કોઈ જનીન એમાં હોય નહીં બાળકનું બ્લડ ગ્રુપ છે એ એ માટે જવાબદાર જનીન બંધારણ બે છે આ બંને સમયુગ્મી હોય અથવા વિષમયુગ્મી એટલે એમાં ટોટલ બે પ્રકારના જનીનો છે એક થશે આઈ એ બીજું છે સ્મોલ આઈ જુદા જુદા હોય એ લીધા છે હવે બાળક અને માતા બેના જનીનો જે છે એને મેચ કરીએ એટલે ખ્યાલ આવશે ઘણી જેમ કે એમાંથી કયું જનીન માતા તરફથી મળેલું છે આઈ એ આમાં પણ આઈ એ છે આઈ બી આમાં નથી એટલે સ્વાભાવિક છે આઈ બી બાળકમાં વારસામાં જતું નથી કઈ વારસામાં જાય છે આઈ એ આ મેળ છે માતા તરફથી તો ફરજ જાત જે બીજું વિધુ છે સ્મોલ આઈ ક્યાંથી મેળવ્યો છે પિતા તરફથી પિતા તરફથી સ્મોલ આઈ જનીન વારસામાં મેળ્યું છે તો હવે શું જોવાનું કે સ્મોલ આઈ જનીન ધરાવતા બ્લડ ગ્રુપ કયા કયા ચોપડીથી ચાર પ્રકારના બ્લડ ગ્રુપ છે એમાં કયા કયા પ્રકારના બ્લડ ગ્રુપમાં સ્મોલ આઈ જનીન આવે છે એ એમાં સંભાવના છે બી બીમાં સંભાવના છે એ બી એમાં સંભાવના નથી ઓ એમાં સંભાવના છે એટલે માત્ર ને માત્ર પિતાનું બ્લડ ગ્રુપ એ બી અથવા ઓ હોઈ શકે એ બી નહીં હોય બરાબર એટલે ત્રણ અલગ અલગ બ્લડ ગ્રુપ લખીએ એવા બ્લડ ગ્રુપ કે જેમાં સ્મોલ આઈ જનીન આવતા હોય કયા કયા હોય એ બી અને ઓ એટલે આમાં જવાબ આવશે એ બી અથવા ઓ કયું નહીં હોય બરાબર એ બી અથવા ઓ જે છે એ શક્ય પ્રકાર આવી શકે એ બી પ્રકાર જે છે એ શક્ય નથી કારણ કે સ્મોલ આઈ જે છે એના આધારે આપણે લઈએ આ ત્રણ જે છે એ પિતાના શક્ય રુધિર જૂથ થશે લાના આધારે પોસિબલ જે છે ખ્યાલ આવી જાય હવે એવું છે ઉદાહરણ લઈએ ત્રીજું માતાનું બ્લડ ગ્રુપ બી અને બાળક જે છે બ્લડ ગ્રુપ પણ બી પિતાનું બ્લડ ગ્રુપ કયું હોય શકે જો ત્રીજું ઉદાહરણ માતા બી બાળક પણ બી બંને રુધિર જૂથ સમાન હોય જ્યારે બંને રુધિર જૂથ સમાન હોય ત્યારે રીત જે છે બહુ સિમ્પલ છે એની રીત સમજવામાં અઘરી છે પણ તમને જવાબ લાવવો જે છે બહુ સહેલો છે એટલે સમજી લે પદ્ધતિ પ્રમાણે બે ના બ્લડ ગ્રુપ જે સમાન છે માતામાં આઈ બી આઈ બી અથવા આઈ બી સ્મોલ આઈ સેમ આ બાજુ પણ એ જ રીતે જે માતા અને બાળક બે ના જે બે જુદા જુદા જનીન હોય એ બે સરખા જ આવશે એક છે આઈ બી સ્મોલ આઈ આ બાજુ પણ આઈ બી સ્મોલ આઈ હવે જો આમાં કન્ફ્યુઝન થશે માતા તરફથી બાળકમાં એક જનીન વારસા મળે ફરજિયાત ક્યારેક બે વારસા ન મળે
ફરજિયાત એક જનીન માતામાંથી મળે એક પિતામાંથી મળે આઈબી લઈએ આઈબી પણ બાળકમાં છે સ્મોલ આઈ લઈએ એ પણ બાળકમાં છે બે જનીનો સરખા છે તો બે તો વારસા મળવા નથી તો આપણે કેમ ખબર પડશે આમાંથી કયું માતા તરફથી મળ્યું છે બરાબર તો બે શક્યતા લેવી પડશે તો પહેલી શક્યતા કઈ તો કે જો સ્મોલ આઈબી ની પહેલા લઈએ કેપિટલ આઈબી કેપિટલ આઈબી જે છે એને વારસા મળ્યું એવું આપણે ધારી લઈએ તો આ જનીન થશે પિતા તરફથી સ્મોલ આઈ બાળક મળ્યું કયા તો આવશે એ બી અને ઓ એ ત્રણ હોઈ શકે પણ આ તો એક શક્યતા બીજી શક્યતા કઈ માતામાંથી સ્મોલ આઈ વારસા મળ્યું હોય તો આ થશે પિતા તરફ પિતાનું નડું જે છે એ કયું થશે તો કે આઈ બી વાળા કયા કયા આઈ બી વાળા બે છે એક છે બી બીજું એ બી આ બધા બળરૂપમાંથી કોઈ પણ એક બળરૂપ જે છે પિતાનું હોઈ શકે બધામાં કયા કયા પ્રકારના આવી ગયા જો તો પિતાનું શક્ય રુધિર જૂથ શક્ય રુધિર જૂથમાં એ પ્રકાર આવી ગયો બી આવ્યું છે બંનેમાં એ બી પણ આવ્યું છે અને ઓ મતલબ બધા જ પ્રકાર શક્ય છે એટલે સાદું સિમ્પલ યાદ રાખવા માટે કદાચ જો ઘણું ન હોય બંને બી બી હોય તો જવાબ આવશે બધા એ બી એ બી અને ઓ બધા જ પ્રકાર શક્ય છે એવી જ રીતે આવો ક્વેશ્ચન હોય એ એ તો પણ બધા જ આવશે પણ એ બી હોય તો પાછું નહીં આવે એટલે એક બીજી હિંટ યાદ રાખજો હું લખું છું માતા અથવા પિતા બંનેમાંથી કોઈ પણ એકનું નળરૂપ ઓ હોય આ ક્વેશ્ચન પૂછાય તો આપણે એમાં શું વિચારવાનું જરાય છે ને સિમ્પલ સીધો જવાબ મળે માતા પિતા બે માંથી કોઈ પણ નું રુધિર જૂથ એકનું અથવા બંને ઓ રુધિર જૂથ હોય તો તેના કોઈ પણ સંતાનનું રુધિર જૂથ ક્યારે એબી હોય શકે નહીં બહુ સિમ્પલ કઈ રીતે ઓ અને એબી બંને જે છે ઓપોઝિટ છે એકબીજાના વિરોધી ગણરૂપ છે જો ઓ રુધિર જૂથ એબી રુધિર જૂથ આ બે એવા રુધિર જૂથ છે કે જેમાં બે માંથી એકે જનીનના મેચ થતા નથી ઓ માટે જવાબદાર જનીન બંધારણ છે બે સ્મોલ આઈ આના માટે જવાબદાર જનીન બંધારણ છે આઈ એ અને આઈ બી મતલબ એકે જનીન સમાન નથી આ રીતે યાદ રાખવા માટે એટલે યાદ શું રાખવાનું જો માતા કે પિતા બે માંથી કોઈ પણ એક અથવા બે નું ઓ બ્લડ ગ્રુપ હોય તેનું કોઈ સંતાન ક્યારે એ બી વાળું ન હોય એટલે બ્લડ ગ્રુપમાં ગમે એટલી પેઢીમાં ક્યારે ઓ એ બી બ્લડ ગ્રુપ નહીં હોય બીજું એનાથી મૂંધું છે માતા કે પિતા અથવા બેમાં એકમાં અથવા બંનેમાં એ બી બ્લડ ગ્રુપ હશે તો એના કોઈ સંતાનમાં ક્યારે ઓ બ્લડ ગ્રુપ નહીં હોય આ વિરોધી છે એટલે ઓ આવતો હોય તો એ બી કાઢી જ નાખવા ક્યારે નહીં હોય એ બી આવતો હોય તો ઓ કાઢી નાખવા બરાબર આ જે ભાગ છે એમાં આપણે કેવું ઉદાહરણ લીધેલું નથી એટલે એના પર તમને ખ્યાલ આવી જાય સિમ્પલ યાદ રાખવા માટે આવા બીજા જે છે જેમાં તમને ઉદાહરણ આપું છું તમારે આ રીતે ગણવાના છે હોમવર્કમાં બરાબર પણ આ ખાલી હિંટ આપું છું કે ઓ બ્લડ ગ્રુપ માતા પિતા બેમાંથી કોઈ પણ એકમાં અથવા બંનેમાં હોય તો કોઈ સંતાનમાં ક્યારે એ બી એ બી બ્લડ ગ્રુપ હોય નહીં અને તેમાં બેમાં સ્મોલ આઈ છે બંને પ્રચ્છન્ન જનીનો છે જ્યારે એ બીમાં બંને પ્રભાવી જનીનો છે અને બે જનીન કે મેચ થતા નથી ફરજિયાત માતા પિતામાંથી એક જનીન વારસામાં મળે તે બરાબર જો આવું ન હોય બરાબર તો એટલે એક જ ખાલી રીઝન હોય શકે કે એના માતા પિતા જે છે એ કોઈ બીજા હોય શકે અથવા એ બાળક જ બીજાનું છે એવું સાબિત થાય બાકી લીગલી જે માતા પિતામાંથી બાળક હોય એમાં આ નિયમ ક્યારે લાગુ પડે નહીં એટલે આવા બીજા ઉદાહરણ જે તમને હોમવર્ક માટે એક્સ્ટ્રા લખું છું તમારે જાતે ગણવાના છે કેમ કે એબી બી ઓ ઓ ઓ એ એ આ બસ આ
કોમા 4 થી 8 સુધી જે છે આગળના જે મેં તમને કીધેલા છે ઈ રીત પ્રમાણે ચાર એક્ઝામ્પલ અને બીજા પાંચ એક્ઝામ્પલ આ છે જેમાં માતા અને બાળકનું રુધિરજૂથ આપેલું છે અને પિતાનું રુધિરજૂથ જે છે કયું હોય એ તમારે જાતે આ રીતે જે છે પ્રેક્ટિસ કરવાની છે અને એ પ્રમાણે જે જવાબ મેળવવાનો છે કોઈ ડાઉટ હોય તો કોઈ મને પૂછી શકો પણ બંને રીત ખાસ કરીને ભેગી ન થાય બરાબર તમને કોઈ પણ રીતે પૂછી શકે બંનેની રીત અલગ છે અને બંને રીત માટે સૌથી અગત્યનો જો કોઈ યાદ રાખવો પડે ભાગ હોય તો એ છે સૌથી પહેલા જનીન પ્રકાર જનીન પ્રકાર જ્યાં સુધી તમને મોડે ના થાય ત્યાં સુધી આમાં એક રીત જે છે આવડે નહીં આ સૌથી પહેલા બોક્સ જે છે યાદ રહેવું જોઈએ સિમ્પલ એમનો પણ પૂછાય છે કોઈ વ્યક્તિનું ગ્રહગ્રુપ બી છે તેમાં કયું જનીન પ્રકાર હોય તો બેમાંથી એક હોઈ શકે બરાબર આ તો યાદ રાખવાનું છે અને એના આધારે આજે ગણતરી વાળા દાખલા જે છે એ ગણો તો એ પૂછી શકે બરાબર બાકી પછી એને આગળનો ટોપિક જે છે આપણે સહપ્રભાવિતા પૂરું થાય પછી ટેક્સ્ટબુક પ્રમાણે જે છે એક નાનો ટોપિક આપેલો છે બહુ વૈકલ્પિક કારકો અને ક્લિયર ટોપિક છે નહીં જે છે બરાબર એ બે ટોપિક ભણશું ને એના પછી બી સંપૂર્ણ ઉપયોગ જે છે નેક્સ્ટ ચાલુ કરશું.